ત્યારબાદ હવે મિત્રો આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 6 માં આજે હિસ્ટરેસિસ વિશે વાત કરીશું. હિસ્ટરેસિસ એટલે શું? તો સામાન્ય રીતે વાત કરી કે જ્યારે કોઈ અચુંબકીય પદાર્થ હોય, એ અચુંબકીય ફેરોમેગ્નેટિક પદાર્થ કે જેની અંદર ડાયપોલ રહેલી હોય છે પરંતુ બધાની દિશા અસ્તવ્યસ્ત હોય છે, એ ફેરોમેગ્નેટિક પદાર્થને જ્યારે સોલેનોઇડમાં મૂકી અને મેગ્નેટાઇઝ કરવામાં આવે ત્યારે એની અંદર જે બધી ડાયપોલ જે છે એ ડાયપોલ આપણે આગળ જોયું એ પ્રમાણે બધી એક જ દિશામાં ગોઠવાઈ જતી હોય છે. તો આના કારણે તેની મેગ્નેટિક તીવ્રતા એચ એની અંદર શું ફેરફાર થાય છે એનો અભ્યાસ આપણે બહારથી લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્રની મદદથી કરી શકીએ છીએ. જ્યારે અચુંબકીય પદાર્થને અથવા તો લોખંડના કોઈ સળિયાને આપણે સોલેનોઇડમાં મૂકીએ અને તેનું મેગ્નેટાઇઝેશન કરતા હોઈએ ત્યારે તેના આપેલા અથવા તેના ઉપર લાગુ પડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી અને તેની વિરુદ્ધ તેની અંદર ઉત્પન્ન થતી ચુંબકીય તીવ્રતા એચ એના માટેનું જે આલેખ આવે છે બંધગાળાનો આલેખ, એ બંધગાળાના આલેખને આપણે હિસ્ટરેસિસ કહીશું. બરાબર છે? તો વ્યાખ્યા લખી નાખીએ. ઓકે, હવે ધ્યાન રાખજો કે ધારો કે આપણી પાસે કોઈ એક ફેરોમેગ્નેટિક મટીરિયલ છે, ઉદાહરણ તરીકે લોખંડ, નરમ લોખંડનો સળિયો. આ નરમ લોખંડના સળિયો કે જેની અંદર ડાયપોલ મોમેન્ટ ઓલરેડી રહેલી છે, પરંતુ આ ડાયપોલ જે છે એ બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હશે, જેથી કરીને આપણને લોખંડના સળિયામાં કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય મળે છે. હવે જયારે આ પદાર્થને અથવા આ નમૂનાને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રે એપ્લાય કરીશું, એટલે કે સોલેનોઇડમાં મૂકીશું અને સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીશું, ત્યારે તેની અંદર ધીમે 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 એક એક કરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એની ચુંબકીય ડાયપોલો જે છે એ વધે વધે ડાયપોલ એક દિશાની અંદર ગોઠવા માટે પ્રયત્ન કરશે. બીજી ભાષામાં કહીએ તો જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારતા જઈશું તો એ પ્રમાણે આપણને ચુંબકીય તીવ્રતા જે છે એ પણ વધતી જશે. બરાબર, જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધારતા જઈશું એ પ્રમાણે આપણને ચુંબકીય તીવ્રતા વધતી જશે અને એના માટે મૂલ્યનો આલેખ દોરીશું તો એ આલેખ આપણને ઓ થી એ સુધીનો મળશે. હવે ત્યારબાદ સોલેનોઇડની અંદર આપણે હજુ પણ વિદ્યુત પ્રવાહ વધારીશું તો પણ ચુંબકીય ક્ષેત્ર જે છે એના મૂલ્યમાં હવે કોઈ પણ જાતનો વધારો થતો નથી, એટલે કે ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય માટે પદાર્થ સેચ્યુરાઇઝ થઈ ગયો કહેવાય, એટલે કે એ પોઈન્ટ જે છે એને આપણે કહીશું સેચ્યુરેશન પોઈન્ટ. બરાબર છે? હવે સેચ્યુરેશન પોઈન્ટ પાસે પહોંચ્યા પછી સોલેનોઇડમાં ગમે એટલો આપણે વિદ્યુત પ્રવાહ વધારીએ પણ
एना चुंबकीय क्षेत्र में वधारो थतो नथी तो हवे त्यां आपणे चुंबक विद्युत प्रवाह मूल्य में घटाड़ो करीशुं। जेवो विद्युत प्रवाह नु मूल्य घटशे एवं तरत चुंबकीय क्षेत्र मूल्य में घटाड़ो थशे अने साथे साथे चुंबकीय तीव्रता एच एना मूल्य में घटाड़ो थशे अने ए आलेख जे छे ए आपणे कंईक आवी रीते मळशे। आ आलेख जे छे ए आलेख माटे ज्यारे चुंबकीय क्षेत्र नु मूल्य घटतु जशे त्यारे एच एटले के एनी चुंबकीय तीव्रता जे छे एनु मूल्य शून्य थई जशे, परंतु ए समये चुंबकीय क्षेत्र अंदर समग्र रीते शून्य थयु हशे नहीं, एटले के सोलेनोइड नी अंदर मुकेलू द्रव्य अथवा लोखंड सळियो ए हजु चुंबक तरीके वर्तन करशे। तो आपणने एना पछी पॉइंट मळशे बी। बी पॉइंट जे छे एने कहीशुं आपणे रिटेंटिविटी। रिटेंटिविटी एटले बीएच कर्व अथवा तो हिस्टरेसिस नी अंदर मळतो एवो पॉइंट के जेना माटे एच बराबर जीरो थई जाय छे परंतु बी नुं मूल्य जीरो थतो ज नथी। अने आकृतिमां दर्शाव्या मुजब बी बराबर आपणने एक पॉइंट बे टेस्ला जेटलुं समथिंग अराउंड एटलुं मूल्य मळशे। हजु सुधी सोलेनोइड नी अंदर जे डायपोल रही छे ए डायपोल जे छे ए बधी एक दिशानी अंदर लगभग लगभग व्यवस्थित छे। हजु पण जो आपणे चुंबकीय क्षेत्र जे छे एनुं मूल्य घटाडता जईए अने तेना कारणे चुंबकीय तीव्रता एना मूल्यमां घटाडो थाय तो पछी आपणने एक मूल्य एवुं मळशे आलेखनी अंदर नवो मुद्दो आलेखनी अंदर सी पॉइंट मळशे। सी पॉइंट मळशे। आ सी पॉइंट जे छे जेने आपणे कोरेसिविटी करशुं बराबर। कोरेसिविटी जे छे त्यां आगळ आपणने चुंबकीय क्षेत्रनुं मूल्य शून्य थई गयुं हशे बराबर छे, परंतु एच एटले के चुंबकीय तीव्रता जे छे एनुं मूल्य शून्य थशे नहीं। अने અહીં આગળ આપણને એચ નું મૂલ્ય જે છે એચ બરાબર એટલે આપણને સી કોરેસિવિટી મળશે, અને કોરેસિવિટી જે છે એની આગળ આપણને એચ નું મૂલ્ય 90 એમ્પિયર પ્રતિ મીટર જેટલું મળશે। હવે ચુંબકીય ક્ષેત્ર જે છે એના માટે આપણે એની દિશા બદલીશું, એટલે કે જો સોલેનોઇડમાં વહેતા પ્રવાહની દિશા બદલીએ તો હવે શું કરીશું, સોલેનોઇડમાં વહેતા પ્રવાહની દિશા બદલતા તો હવે દિશા બદલાઈ જશે, સોલેનોઇડથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા બદલીશું એટલે આના કારણે રચાતા ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાશે, અને ફરીથી ઉલટાયેલી એટલે કે બદલાયેલી દિશામાં વિદ્યુત પ્રવાહ વધારશું। જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધશે એટલે કે ઉલટી દિશાની અંદર ફરીથી ચુંબકીય ક્ષેત્ર વધશે, અને આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણને ફરીથી ઉલટી દિશાની અંદર આવી રીતે આપણને એક ડી પોઈન્ટ સુધી મળશે। હવે જો સોલેનોઇડમાં વહેતા પ્રવાહનું મૂલ્ય હજુ પણ વધારતા જઈએ તો અહીં જેમ સેચ્યુરેશન પોઈન્ટ મળ્યો હતો એ એવી જ રીતે નીચે ઉલટી દિશાની અંદર ડી એ સેચ્યુરેશન પોઈન્ટ મળશે।
અને એનું મૂલ્ય લગભગ જે છે b બરાબર નિયરલી ઇક્વલ ટુ 1.5 ટેસ્લા જેટલું હશે. એટલે કે સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં હવે ગમે એટલો વધારો કરીએ પણ એના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં હવે કોઈ વધારો થશે નહીં. એટલે કે y અક્ષની અંદર નીચેની તરફ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1.5 અરાઉન્ડ એનાથી આગળ વધશે નહીં. હવે આપણે જે છે ચુંબક તો સોલેનોઇડમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ જે છે એ પ્રવાહનું મૂલ્ય ઘટાડવાનું ચાલુ કરીશું. જેમ જેમ સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ ઘટતો જશે એ પ્રમાણે સોલેનોઇડની આસપાસ ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર એ પણ ઘટવા લાગશે અને આ આલેખ જે છે ફરીથી ઉપરની તરફ આપણને જોવા મળશે. અને ત્યારબાદ આ આલેખ જે છે એ બિંદુ પર પહોંચી જશે. એટલે કે આમ એક આખી પ્રક્રિયા દરમિયાન આપણને એક બંધ ગાળો બરોબર છે ધરાવતો આલેખ મળશે. આ જે બંધ ગાળો ધરાવતો આલેખ જે છે એ આલેખ માટે એને આપણે હિસ્ટ્રેસિસ કહીશું. જયારે ચુંબકો બનાવવાના હોય છે ત્યારે આવા આલેખો સતત ને સતત સતત ને સતત ચાલુ રાખવામાં આવતા હોય છે. બીજી વાત નોંધજો કે સારા ચુંબકો બનાવવા હોય તો એના માટે રિટેન્ટિવિટી વધારે જરૂરી છે. આ ઉપરાંત એક બીજી વાત એ પણ છે કે ઘણા પદાર્થ એવા હોય છે કે જેના ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડીએ અને ચુંબકીય ક્ષેત્રને દૂર કરીએ તો થોડીક જ સમયમાં ફરીથી પોતાનું ચુંબકત્વ ગુમાવી દે છે. આગલા વિડીયોમાં આપણે જોયું એ પ્રમાણે આવા પદાર્થને આપણે સોફ્ટ મેગ્નેટ કહેવામાં આવે છે અથવા સોફ્ટ ફેરોમેગ્નેટ કહીશું. જયારે અમુક પદાર્થો એવા હોય છે કે જેના ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડીએ તો એ ખૂબ જ લાંબા સમય સુધી ચુંબક તરીકે વર્તન કરી રહેતા હોય છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ નિકલ કોબાલ્ટ અને તાંબામાંથી બનેલી મિશ્ર ધાતુ કે જેના ઉપર એક વખત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એના પછી એ ખૂબ જ લાંબા સમય સુધી પોતાનું ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખે છે. એટલે કે એલનિકો જેવા મટીરિયલ ની રિટેન્ટિવિટી વધારે હોય છે. બીજી વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં પૂછાતી હોય છે કે વધુ સારા મેગ્નેટ ચુંબકો બનાવવા હોય તો એના માટે બીએચ કર્વ જે છે એ વધુ સાંકડો હોવો જોઈએ. બીએચ કર્વ જેટલો સાંકડો હશે એટલો આપણું ચુંબકીય મટીરિયલ વધુ સારું અને બીએચ કર્વ જેટલો વધારે પહોળો હશે એટલું આપણું મટીરિયલ સારો કહેવાય નહીં. કારણ કે એની અંદર આપણને ઉષ્મા ઉર્જાનો વ્યય મળતો હોય છે. બરાબર છે. ઓકે, ત્યારબાદ એલનિકો ઉપરાંત ટીકોનાલ નામની એક મિશ્ર ધાતુ પણ આવે છે જેનો ઉપયોગ હાર્ડ ફેરોમેગ્નેટ બનાવવામાં થતો હોય છે. તો આમ આપણે અહીં હિસ્ટ્રેસિસ એને અંદર આવતા રિટેન્ટિવિટી આર આ પણ છે એને રિટેન્ટિવિટી આર કહીશું. આપણે આ પણ છે એને કોરોસિવિટી સી કહીશું અને સેચ્યુરેશન પોઈન્ટ કહીશું ફરીથી એ અને ડી. તો આમ આપણે આજે હિસ્ટ્રેસિસ વિશે માહિતી મેળવી તથા સારા ચુંબકો બનાવવા હોય તો એના માટે વધુ રિટેન્ટિવિટી હોવી જોઈએ. ત્યારબાદ હિસ્ટ્રેસિસ આલેખ જે છે એની પહોળાઈ ઓછી હોવી જોઈએ. એટલે કે જેટલો સાંકડો હિસ્ટ્રેસિસ આલેખ આવતો હોય હિસ્ટ્રેસિસ વક્ર જેટલો સાંકડો હોય એટલું આપણા માટે સારામાં સારું રહેશે. ત્યારબાદ હવે જોઈએ કે ચુંબકોનો ઉપયોગ કઈ જગ્યાએ થતો હોય છે. ચુંબકોનો ઉપયોગ જે છે સામાન્ય રીતે ટેલિફોનના રિસીવરની અંદર પણ થતો હોય છે, પરંતુ આ ટેલિફોનનો રિસીવર જે છે એ એસી ચુંબકીકરણના કારણે ચુંબક બનતા હોય છે. એટલે કે ટેલિફોનની અંદર જયારે રિંગ આવે ત્યારે એનો પડદો જે છે એ ચુંબક તરીકે વર્તે છે અને જેવો રિંગ જતી રહે એટલે એ ચુંબક તરીકે વર્તન કરતો નથી. ત્યારબાદ આવું નવું ટ્રાન્સફોર્મર ના ગર્ભની અંદર પણ બનતું હોય છે. કે ટ્રાન્સફોર્મર એક એવું સાધન છે જે આપણે આગળ ભણીશું કે જેનો ઉપયોગ
एक स्थल थी बीजा स्थल विद्युत ऊर्जा नो वहन करवा माटे तथा खूब ऊंचा वोल्टेज ने नीचा वोल्टेज में फेरवा अन ओछा वोल्टेज ने वधु वोल्टेज नी जरूरत होय ए प्रमाणे फेरवा माटे वपरातो साधन छे। तो आनी अंदर भी विद्युत चुंबकीय प्रेरण ना कारणे ट्रांसफॉर्मर नी अंदर जे लोखंड नो गर्भ रहेलो होय छे एमा पण एसी प्रवाह ना कारणे एनु विद्युत चुंबकीयकरण मळतु होय छे, परंतु आ बधानी अंदर पावर वे खूब वधारे थतो होय छे। अने आ पावर वे घटाडो होय तो एना माटे आ आलेख जे छे ए आलेख बने त्यां सुधी आपणे साकड़ो बनाववो पड़े। त्यारबाद जे सारा चुंबको के जेनी रिटेंटिविटी वधारे होय छे अथवा तो पछी हार्ड फेरोमैग्नेट चुंबको जे कहेवाय छे ए हार्ड फेरोमैग्नेट चुंबको नो उपयोग क्रेन नी अंदर થતો હોય છે કે જેથી કરીને મોટા દળ વાળી વસ્તુઓ આપણે સરળતાપૂર્વક ઉંચકી શકીએ। આ ઉપરાંત એક નાની વાત કરી લઈએ આપણે કે જૂના જમાનાની અંદર चुंबक केवी रीते बनावामां आवता हता आ वात तो थई आपणे इलेक्ट्रोमेग्नेट एटले के विद्युतनी मदतथी चुंबक बनाववो, पण जूना जमानानी अंदर चुंबक बनाववा माटे धातु लोखंडनी धातु होय तो एना बे छेडा उपर एने वारंवार टीपवामां आवतो हतो। जेम के मारी पासे धातु लोखंडनी कोई धातु होय तो एना बन्ने छेडा पर वारंवार टीपवाथी ए लोखंडनो के धातुनो सळियो जे छे ए चुंबक बनतो हतो। चुंबक बनावा माटे लोखंडना सळियाने बन्ने बाजु खूब ज टीपवो पड़े। बीजो रस्तो ए हतो के लोखंडनो कोई सळियो होय तो ए लोखंडना सळियाने चुंबक वडे एक ज दिशामां सतत घसवो, बन्ने दिशामां नहीं एक ज दिशामां, बराबर छे। तो आ बीजो रस्तो के लोखंडना सळियाने चुंबक बनाववुं होय तो चुंबक वडे लोखंडना सळियाने एक ज दिशामां वारंवार घसवो, तो एना कारणे चुंबकनी अंदर લોખંડની અંદર જે ડાયપોલ મુમેન્ટ રહેલી છે એ બધી ડાયપોલ મુમેન્ટ લાંબા સમય એક જ દિશામાં આવી જશે અને જેના કારણે એ પદાર્થ ચુંબક બનશે। આ એની બીજી અને ત્રીજી રીત છે સોલેનોઇડની। તો આમ આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકો બનાવવાની ત્રણ રીતો વિશે વાત કરી। પ્રથમ રીત લોખંડના સળિયાના બંને છેડાઓને ટીપવો, બીજી રીત લોખંડના સળિયા ઉપર ચુંબક વડે એક જ દિશામાં ઘસવો, ત્રીજી રીત ઇલેક્ટ્રોમેગ્નેટની રીત કે જેની અંદર આપણને હિસ્ટ્રેસિસ મળે છે, બરાબર છે। ઓકે, વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂળ સૂત્ર Vy બરાબર μ0 ભાગ્યા 4 પાઈ m / r ક્યુબ મળે, જ્યાં r ક્યુબ બરાબર r બરાબર પૃથ્વીની ત્રિજ્યા। તો જેનું મૂલ્ય 6.4 ગુણ્યા 10^6 મીટર લઈ લઈશું। હવે આ બધી કિંમતો મૂકીશું તો આપણને મળશે dy ની કિંમત 0.4 ગુણ્યા 10^-4 ગુણ્યા r ક્યુબ એટલે કે 6.4 ગુણ્યા 10^6 એનો ઘન ભાગ્યા 4π ગુણ્યા 10^7 ગુણ્યા 4π। જેનું સાદું રૂપ આપશો બરાબર m, તો આનું સાદું રૂપ આપશો તો આપણને ધેરફોર 1.04 ગુણ્યા 10^23 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે કે વિષુવવૃત્ત પાસે પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મૂલ્ય આપણને આટલો મળશે ઈ શોધો। તો હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અંદર સમક્ષિતિજ ઘટકનું સૂત્ર HE બરાબર BE cos થીટા, એમાંથી HE ભાગ્યા BE cos થીટા બરાબર cos થીટા બરાબર BE કિંમતો મૂકી દઈશું। HE ની કિંમત આપણને આપેલી છે 0.26 cos
त्रिशांश बराबर बीई सादु रूप आपीशु तो आपने 0.26 गुणिया बे बराबर बीई एटले के बीई बराबर 0.52 गाउस मळशे। हवे उदाहरण नंबर 10 के जेनी अंदर आपने एक चुंबकीय माध्यम नी सापेक्ष परमिटिविटी चुंबकीय पदार्थ नी सापेक्ष परमिबिलिटी म्यू बराबर 400 आपेलू छे, बराबर छे। ओके तो एक सूत्र आपने जे छे जोई लईए, म्यू आर बराबर म्यू अपॉन म्यू जीरो, तेथी म्यू आर गुणिया म्यू जीरो बराबर म्यू माध्यम नी परमिटिविटी परमिएबिलिटी। तो हवे सौ प्रथम आपणे शोधीशु एच एटले के तीव्रता, नंबर एक तीव्रता एच बराबर एन इंटू आई, बराबर छे। ओके तो किंमत मूकीशु आपणे, एन नी किंमत आपेली छे 1000 गुण्या 2 जे आपणे मळशे 2000 एम्पियर प्रति मीटर। त्यारबाद आपणे शोधवानुं छे चुंबकीय क्षेत्र बी, बी बराबर म्यू एच, बराबर छे। बी बराबर म्यू एच, जेम म्यू एच जे छे एनी म्यू नी किंमत एटले के म्यू आर गुणिया म्यू जीरो गुणिया एच, किंमत मूकीशु म्यू आर नी किंमत 400, म्यू जीरो नी किंमत 4π गुणिया 10⁻⁷ घात हशे अने एच नी किंमत हशे 2000 टेस्ला मळशे। त्यારબાદ નંબર 3 આપણને પૂછ્યું છે મેગ્નેટાઇઝેશન એમ, તો એમ નું સૂત્ર છે એમ બરાબર બી અપોન મ્યુ ઝીરો માઇનસ એચ, કિંમત મૂકી દઈએ બી ની કિંમત મળી આપણને 1/μ0 4π ગુણ્યા 10⁻⁷ ઘાત માઇનસ 2000, આનું સાદુરૂપ આપશો તમને 4 μ0 n I m, तो म्यू जीरो एन आई प्लस आई एम बराबर बी, देरफोर बी भाग्या म्यू जीरो एन बराबर आई माइनस आई बराबर आई एम, किंमत मूकीशु तो 1/4π गुणिया 10⁻⁷ घात एन नी किंमत छे 2000 1000, माइनस 2 बराबर आई एम, तो छेल्ले आई एम बराबर आपने जवाब मळशे 794 એમ્પિયર, બરાબર છે। ઓકે